ત્યારબાદ જોઈએ ચેપ્ટર 25મું છે હોશિયાર, એટલે કે સમજો બાળક થાવું. જે આપેલી દરેક પરિસ્થિતિમાં હોશિયાર એટલે કે સમજો બાળક થવા માટે તમારે શું કરવું જોઈએ, તેમનો સાચો વિકલ્પ સામે નિશાની કરવું. તેમાં પહેલું છે, તમારે કોઈ વસ્તુ કાપીને ટૂંકી કરવાની જરૂર હોય ત્યારે તમારે રસોડામાંથી ચપ્પુ લાવીને જાતે કાપવી જોઈએ કે તમારે વડીલને તે કાપી અને ટૂંકી કરવા કહેવું જોઈએ? તો તેમાં આવશે જવાબમાં ખ, ઉપર જે વાક્ય છે તેમાં રાઈટની નિશાની કરવાની થશે. ત્યારબાદ બીજું છે કે તમને છીંક આવે ત્યારે, તેમાં આવશે માફ કરશો કહી તમારે હાથ રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ. પછી ત્રીજું છે કે તમારા પપ્પા તમારા માટે નવી સાયકલ લાવે ત્યારે તમારે તે કઈ રીતે કાર્ય કરે તે જાણવું જોઈએ, પછી જ તેની સવારી કરવી જોઈએ. ત્યારબાદ ચોથું કે તમે એકલા ઘરે હો ત્યારે કોઈ અજાણી વ્યક્તિ ફોન પર તમારું સરનામું પૂછે ત્યારે તમારે ફોન મૂકી તરત જ માતા પિતાને જાણ કરવી જોઈએ. ત્યારબાદ પાંચમું જોઈએ કે તમે બગીચામાં રમતા હો અને તમારા મિત્રને ઈજા થાય ત્યારે તમારે તરત જ વડીલને જાણ કરવી જોઈએ કે જેથી તમારા મિત્રની યોગ્ય સારવાર કરાવી શકે. છઠ્ઠું કે તમારા પડોશીના ઘરમાંથી ધુમાડો બહાર આવી રહ્યો હોય ત્યારે તમારા વડીલને જાણ કરવી જોઈએ અને મદદ માટે સંકટ સમયના નંબરનો ફોન કરવો જોઈએ. સાતમું, તમારા વિસ્તારમાં મૂકેલી મોટરસાઇકલનું લોક અજાણી વ્યક્તિ ખોલવાનો પ્રયત્ન કરતી હોય ત્યારે તમારે તરત જ વડીલને જાણ કરવી જોઈએ.